अगर बात करिए मेहसाणा की तो मेहसाणा रेलवे कोरिडोर में जमीन संपादन की कामगिरी नो विरोध कराशे। दादावाड़ी विस्तार रहीशो द्वारा विरोध करवामां आव्यो छे। रहीशो 50 मकान कोरिडोर नक्शा में आता विरोध करवामां आव्यो छे अने शहर कांग्रेस प्रमुख स्थानिको साथे प्रतीक उपवास पर उतरिया छे। नक्शो बदलवा अने योग्य वर्तर आपवानी मांगणी साथे आ स्थानिको उपवास पर बैठा छे। उपवासना कारणे तंत्र पण हरकत में आवी गयुं छे। जमीन संपादन की जे कामगिरी छे जेना नक्शा में अनेक परिवार घर होवाथी तेवो आ प्रतीक धरना पर बैठा छे। उच्च अधिकारी ने के भाई अमनु झूपड़ू छीनवी ना लेशो, अमना काचा मकान छीनवी ना लेशो, अमना घर आगर 16 फीट नी दीवालो ना करशो। आ लोको पण वीरो भरे छे, आ लोको पण लाइट सुविधा राखे छे, गरीब छे पण मानवी छे। मात्र इलेक्शन वक्ते तमने एमना इलेक्शन कार्ड नु महत्व छे, तो आ वक्ते एमना घर अने छापरा नु महत्व केम नथी। आ संदर्भे हुं आजे एक दिवस ना प्रतीक उपवास साथे आ सर्व सम्र जीओ नी साथे हुं बैठो छुं। संवाददाता कमलेश हमारी साथे जोड़ा चुका है। कमलेश, 50 मकान दादावाड़ी ना के जे जमीन संपादन ना कॉरिडोर ना मैप में आवी रहा है, शू कहेवू छे रहीशोरु अने खरेखर शू कारण छे 50 मकानो ते नक्शा में आवी रहा होवानु? ચોક્કસ, આપને જણાવું કે મહેસાણામાંથી એક રેલવે કોરિડોર પસાર થઈ રહ્યો છે, મુંબઈ અને દિલ્હી વચ્ચે રેલવે ફ્રીટ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે અને આ નિર્માણનું કારણ એ છે કે જે માલ પરિવહન છે એ ઝડપી થઈ શકે એ માટે રેલવે કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે અને રેલવે કોરિડોરના નક્શામાં મહેસાણાના દાદાવાડી જે વિસ્તાર છે આ વિસ્તારના 50 જેટલા મકાન કોરિડોરના નક્શામાં આવી રહ્યા છે, જેને કારણે આ મકાનો અઠાવા પડે તેવી સ્થિતિ છે અને જેને કારણે આ જે કામગીરી છે રેલવેની જમીન સંપાદનની તેનો મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો છે અને મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૌતિક ભટ્ટ જે શ્રમજીવીઓ છે જેમના મકાન કોરિડોરમાં જઈ રહ્યા છે તેમની સાથે આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છે। તેમની માગણી છે કે કાં તો રેલવે દ્વારા જે જમીન સંપાદન મકાન સંપાદન થવાનું છે તેમાં યોગ્ય વળતર આપવામાં આવે અથવા તો જે નકશાની જે ડિઝાઇન છે તે ડિઝાઇનને ચેન્જ કરવામાં આવે। બિલકુલ કમલેશ, પ્રતિક ધરણા પર જયારે રહીશો પણ છે 50 પરિવાર અને સાથે કોંગ્રેસે પણ તેમને ટેકો જાહેર કર્યો છે, શું તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા? ચોક્કસથી, આ જે આખો એક મામલો છે કેન્દ્ર સરકાર દ્વારા એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। રેલવે કોરિડોર રેલવે સંબંધિત પ્રશ્ન હોવાથી આ જે મામલો છે તેમાં રેલવેના નિર્ણય કરી શકે છે, કારણ કે જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે એ રેલવે દ્વારા કરવામાં આવી છે અને કોરિડોરની ડિઝાઇનને કારણે મહેસાણા રેલવે સ્ટેશનની ડિઝાઇન પણ બદલવામાં આવી છે। અત્યારે હાલ જે હયાત પ્લેટફોર્મ નંબર 1 છે તે બદલીને અન્ય સ્થળે લઈ જવાઈ છે, એટલે કે મહેસાણા રેલવે સ્ટેશનને પણ આગળનો ભાગ તોડી પાડવો પડે તેવી સ્થિતિ છે, જેને કારણે હવે જે પણ નિર્ણય લેવાનો થાય તે રેલવે વિભાગ અને કોરિડોરનું કામ કરતા જે સંબંધિત વિભાગ છે તેના દ્વારા લેવાનો છે। એટલે કે મહેસાણા સ્થાનિક વહીવટીતંત્ર આ દિશામાં કોઈ પણ પ્રકારની કોઈ કાર્યવાહી નથી કરી શકતું, પરંતુ કેન્દ્ર સરકાર સંબંધિત પ્રશ્ન હોવાથી હવે કેન્દ્ર સરકાર દ્વારા જ આ મામલામાં નિર્ણય થઈ શકે છે। આભાર સમગ્ર માહિતી બદલ।